નમસ્કાર. સમગ્ર શિક્ષા અભિયાન જૂનાગઢ બ્લોક માંગરોળ ક્લસ્ટર કામનાથ. હું પરેશ મકવાણા સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ફરજ બજાવું છું. તો આ કોરોનાની મહામારીમાં સમગ્ર ભારત અને ગુજરાત સરકાર જ્યારે હોમ લર્નિંગનો કન્સેપ્ટ ચાલુ કર્યો છે ત્યારે આ દિવ્યાંગ બાળકોને કંઈક અલગ અને નવીન સબ્જેક્ટ મળી રહે તે માટે હું આજે એક એથી ઝેડ એબીસીડી બાળકને દિવાસળીની મદદથી ચોંટાડી અને શીખવવાનો પ્રયાસ કરું છું. આ રીતે બાળક આર્ટ એન્ડ ક્રાફ્ટ દ્વારા તે શીખી શકે તે માટે એથી ઝેડ દિવાસળીની મદદથી ચોંટાડવાનો શીખવું છું. તો આમ બાળક ઘરે પોતાના વાલી કે ભાઈ બહેન દ્વારા તે આ કાર્ય કરી શકે. તો સૌ પ્રથમ આપણે એ બનાવશું. આમ વાલીએ બાળકને દિવાસળીની મદદથી એ થી ઝેડ સુધીના અક્ષરો શીખવા પ્રયાસ કરશે. તો આ રીતે એ ત્યારબાદ તેવી જ રીતે બી બનાવશું. બાળકને એબીસીડી શીખશે અને તે વસ્તુને કઈ રીતે ચોંટાડવી તેનો તેને ખ્યાલ આવશે. બી ત્યારબાદ સી ત્યારબાદ ડી ત્યારબાદ ઈ આવી રીતે બાળકો એબીસીડી શીખશે. તેમનો ફાઇન મોટર અને ગ્રોસ મોટરનો પણ વિકાસ થશે અને બાળકને કંઈક નવીન એક્ટિવિટી શીખવા મળશે. એટલે આ રીતે બાળક પોતે પોતાની જાતે કરવાનો પ્રયત્ન કરશે પણ ભૂલ થશે. વારંવારના પ્રયત્નો બાદ બાળક પોતે જાતે પણ શીખી શકશે. તો ઈ ત્યારબાદ એક જી એચ આવી રીતે આપણે બાળકને એબીસીડી કોઈ પણ પૂઠામાં તેમને ગુણની મદદથી શીખવી શકીએ. બાળક આ એબીસીડી વારંવાર પોતાની રીતે કરશે અને વાલી તેમને મદદ કરશે તો તેને એક એક્ટિવિટીની પણ તેમાં એક્ટિવિટી અને બાળકને કંઈક નવીન શીખવાની એને નવીન શીખવા માટે તેમાં પૂરતું ધ્યાન આપશે અને બાળક પોતે પોતાની રીતે ચોંટાડશે પણ તેમાં ઘણી બધી ભૂલ પણ થશે. પણ વાલી અને બાળક સાથે વારંવાર બાળકની ભૂલનો ભૂલને સુધારી અને કરાવશે તો બાળક પોતે ધીમે ધીમે આખી એબીસીડી નહીં આખી એબીસીડી પોતે એકવારમાં નહીં શીખી શકે. પહેલાં એ બી સી ડી એવી રીતને ચાર અક્ષર શીખવવા, પછી ઈ એફ જી એચ એવી રીતે ચાર ચાર અક્ષરની જોડી કરી અને બાળકને દિવાસળીની મદદ છે પછી કોઈ બીજી એવી વસ્તુ છે એના દ્વારા પણ આપણે શીખવી શકીએ. તો આમ દિવ્યાંગ બાળક છે તે ધીમે ધીમે વારંવારના પ્રયત્નો કરવા
કરવાથી તે એબીસીડી સંપૂર્ણપણે શીખી શકે અને તેમને દિવાસળી ગોઠવો એક એક્ટિવિટીના ભાગરૂપે તે શીખવા માટે આતુર થશે. આપણે એને લખાવશું કે એથી જેટલું લખી ને તો બાળક લખી નહીં શકે, પરંતુ આવી સાથે એક્ટિવિટી કરવાથી બાળકને થોડોક ઉત્સાહ જાગશે અને તે ધીમે ધીમે એબીસીડીનો શીખવાનો પ્રયત્ન કરશે અને શીખી જશે.